નમસ્કાર, આજે 21 માર્ચ શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોનાનું સંક્રમણ રોકવા તંત્ર સુપર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. ધારા 144 અમલી બન્યા પછી આજે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ જામનગરના તમામ રેસ્ટોરન્ટ 31 માર્ચ સુધી બંધ રહેશે. અલબત્ત પાર્સલ સુવિધા ચાલુ રહેશે. ઉપરાંત ચાની લારીઓ, દુકાનો, પાનના ગલ્લા, શેરડીના રસ, જ્યુસ શોપ, આઈસ્ક્રીમ શોપ, ગોલા, મીઠાઈ શોપ વગેરે 31 માર્ચ સુધી બંધ રહેશે. જાહેરનામાનું પાલન કરાવવા કમિશનર સતીશ પટેલ, ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ સહિતના અધિકારીઓ ડ્રાઈવ પર નીકળ્યા હતા. એસ્ટેટ વિભાગે અંબર સિનેમા, દરબારગઢ સર્કલ વગેરે વિસ્તારોમાં લારી, ગલ્લા તથા ખાણીપીણીના સ્ટોલ બંધ કરાવ્યા હતા. નોનવેજ ખાદ્ય સામગ્રીનું વેચાણ પણ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ છે. બીજી તરફ જામનગરની જીજી હોસ્પિટલમાં 9 શંકાસ્પદ દર્દીઓના તાજેતરમાં દુબઈથી પરત ફરેલા શહેરના 16 લોકોના એક ગ્રુપને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. તેમને બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા નાગરિકો સજાગ બને તે સૌથી અગત્યનું છે. તંત્રના પ્રયાસોને લોકો હકારાત્મક અભિગમ સાથે સમર્થન આપે તો જ કોરોનાને અટકાવી શકાય. સમગ્ર મુદ્દે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા એક વિડીયોના માધ્યમથી લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. મિત્રો, જામનગર જિલ્લામાં કોરોના વાયરસ સાથે અમે લડાઈ માટે અમે દરેક પગલાં અમે લઈ રહ્યા છીએ. એમાં આપ સૌનો સાથ અને સહકાર બહુ અગત્યનો છે. જ્યાં સુધી આપનો સાથ અને સહકાર મળે નહીં ત્યાં સુધી આ રોગને થામવા માટે અમારી બધી પ્રયાસ જો છે એ ટૂંકી પડે છે. હાલમાં હું જાહેર જનતાને ફરીથી એક અપીલ કરું છું કે આપ કોઈ પણ ભીડભાડની જગ્યા ઉપર જવાનું આપ ટાળો. એકબીજા સાથે જે સલામત અંતર છે એટલો આપ રાખો. નમસ્કારની મુદ્રામાં જ એકબીજા સાથે આપણે ચર્ચા કરવાના છે. સાથે વારંવાર પાણી અને સાબુથી આપણે હાથ ધોવા જોઈએ, અને જે અગર એલ્કોહોલ બેઝ સ્ટેરિલિયમ આપણી પાસે ઉપલબ્ધ હોય તો એનો પણ આપ ઉપયોગ કરો. કોઈ પણ જગ્યા ઉપર અફવાથી આપ ભરમાવશો નહીં, અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગમે તે જગ્યા ઉપર જે લોકો થૂકે છે એને આપ રોકો, અને બીજાને પણ આપ મદદ કરો અને સમજાવવાનો આપ પ્રયાસ કરો. આપ પણ આપણી આજુબાજુને કોઈ પણ જગ્યા ઉપર પાન ખાઈને અગર કંઈ થૂકતા હોય તો એમને અટકાવવાનો પ્રયાસ કરો. આપ સૌને હું ફરીથી જણાવવા માગું છું કે માનનીય વડાપ્રધાનશ્રીએ જે 22 તારીખે એટલે આવતીકાલે રવિવારના દિવસે જનતા કર્ફ્યુની અપીલ કરી છે, જે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે. એમાં આપ સ્વેચ્છાએ સહકાર આપો. આપણે જામનગરને મહામારીથી બચાવવા માટે જે કંઈ પ્રયાસ કરી રહ્યા છે એમાં આપ સૌ સહભાગી થાઓ એવી હું વિનંતી કરું છું. વિશ્વના 185 દેશોમાં કોરોનાના કુલ 2,77,325 કેસ નોંધાયા છે, જે પૈકી કુલ 11,554 દર્દીઓનું મૃત્યુ થયું છે. ભારતમાં કોરોનાના કુલ 283 કેસ સામે આવ્યા છે, જેમાંથી 5નું મૃત્યુ થયું છે. ગુજરાતમાં કોરોનાના 13 કેસ સામે આવ્યા છે. ગુજરાત હાલ કોરોના સંક્રમણના ફેઝ 2 અને 3ની વચ્ચે છે. આ ખૂબ જ નાજુક સમયગાળો છે. કોરોનાને અટકાવવા આ સમય દરમિયાન ચુસ્ત સાવધાનીઓ જરૂરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પત્રકાર પરિષદ યોજી નાગરિકોને સાવચેત રહેવા સંદેશ આપ્યો હતો. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના નિદાન માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને જામનગરની જીજી હોસ્પિટલની લેબને માન્યતા પ્રાપ્ત હતી. આ ઉપરાંત હવે સુરત અને ભાવનગરમાં પણ કોરોનાનું નિદાન થઈ શકશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે અલગ હોસ્પિટલો કાર્યરત કરવામાં આવશે. હાલ સમગ્ર દેશ પર કોરોનાના સંક્રમણનું સંકટ તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તંત્રએ વિવિધ સેવાઓ સ્થગિત કરી છે, પરંતુ જીએસટી સહિતના ટેક્સની ચૂકવણીની ડેડલાઇન હજુ પણ 31 માર્ચ 2020 જ છે. સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ સરકાર ટેક્સ ચૂકવણીની ડેડલાઇનમાં વધારો કરે તેવી માંગ ઉઠી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાન મોદીએ આવતીકાલે રવિવારે જનતા કર્ફ્યુની અપીલ કરી છે. નોબત પણ સમગ્ર હાલારની પ્રજાને આવતીકાલે સવારે 7 થી રાત્રે 9 સુધી ઘરની બહાર ન નીકળી જનતા કર્ફ્યુને સફળ બનાવવા અનુરોધ કરે છે. યાદ રાખજો, આપણી સુરક્ષા આપણા હાથમાં છે. સાવધાન રહેશું તો જ સલામત રહેશું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.